પ્રસંગ ચાલુ રહેશે પણ જે કઈ છત્રી રાગે થી ભજન ગવાય છે, ભજન ના 36 રાગ, પણ જે હરિહર નો રાગ છે એ 37 નો છે. એટલે હવે હરિહર પણ આજે આપણે નવી રીતે ગોઠવીએ છીએ બફે, એટલે જેને ભાવતું ભોજન લઈને બેસી જવાનું, જેથી જો એ ચાલે તો પીરસવા વાળા ને તકલીફ ઓછી થાય. એટલે જેને જે ભાવે એ સાડીમાં લઈ અને ભગવાન ને ભોગ લગાવી દેવાનો, એ 37 નો રાગ પડ્યો કે મારવાનો છે. હરિહર બહેનો ને માટે 37 નો રાગ પડ્યો છે, ભગવાન ને ભોગ લગાવો. સવારના ઠાકર આનંદ કરે છે, હવે એને ભોગ કરાવી રાજી કરો. વિશેષમાં જે કઈ આ ગુરુ પૂર્ણિમા નો મહિમા, આપણે શબ્દમાં જ જ્ઞાન મળે છે. ગુરુ પૂનમ, જે સદગુરુ નું શરણ એ જ કાયમ પૂનમ છે. જીવનમાં કોઈ દી અમાસ આવે જ નહીં એવો સત્યનો ત્યાં પ્રકાશ પડે છે, એવા ત્યાં ધર્મનો ધીરજ છે, જ્યાં સંદ્રષ્ટિ છે, જ્યાં સચ્ચાઈ છે, ત્યાં દયા છે, જ્યાં ચિંતા છે, જ્યાં પરોપકાર છે, એવા દૈવી ગુણોનું સામ્રાજ્ય. અને અહીંયા સત્યનું રોપણ થાય, આટલા બધા પ્રેમી હસો દૂર દૂરથી આવી અને પોતાનું જીવન અર્પણ કરી અને જીવનમાં નવા વિચારો પ્રાપ્ત કરી અને 12 મહિને વળી ભગવાન દયા કરે ત્યારે ખવાય છે. નજીક વાળા તો મહિને મહિને આવે, પણ દૂર દૂરથી 12 મહિને આવે. તો આપણી જીવન ફાઇલ આજે ચોખ્ખી કરી, નવેસર હોય એવા સુંદર વિચારો જીવનમાં વસાવવા, કે કઈ જીવનમાં ખામી હોય એ આજથી કાઢી નાખવી અને શુદ્ધ વિચારોને આજથી આપણે વરવું. આપણે સદગુરુ પાસેથી સત્લોકનું સરનામું લીધું, ભગવાનના ઘરનું સરનામું મેળવ્યું, એ ભગવાન હવે આપણે કઈ રીતે મળે, કેવા સ્વરૂપે આપણા ઘટમાં અંતરદ્રષ્ટિએ આપણે જોવા મળે, એ બધી વાતો વસાવવા માટે આપણે અહીંયા ભેળા થયા છે. બીજું ધન તો જ્યાં જ્યાં મળે છે, બીજી વાતો જ્યાં જ્યાં મળે છે, પણ આ સતલોકનો સંદેશો, જીવનનું કલ્યાણ, આત્માની ઓળખાણ આપણે ઘણા જન્મથી આપણા સ્વરૂપને ભૂલ્યા છે. આપણા સ્વરૂપની ઓળખાણ થઈ જાય તો ભગવાન એમાં જ બેઠા છે. આ બોલે બીજો નથી, પરમાત્મા પોતે અજ્ઞાની આંધળો એને હળગો રાખીને ગોતે. ઘણા જન્મથી આ ભગવાન આપણાથી દૂર હશે, હું ભગવાનથી દૂર છું એવી આંટી પડી ગઈ છે, એ આજે આંટી કાઢી અને સીધો માર્ગ પકડી લેવા માટે આપણે સંતોના શરણમાં આવ્યા છે. એકાબીજાને મળી અંતરના શુદ્ધ ભાવે સત્સંગ કરવો ન સમજાય તો મહાપુરુષો તો દુનિયામાં ભારતને ખૂણે ખૂણે બેઠા છે અને તરત જ આપણી ભૂલ કાઢી સીધો માર્ગ બતાવે. સદગુરુનું વચન છે એ ભગવાનના ઘરનું સરનામું છે. જેને ગુરુ મળ્યા એને તો ભગવાન મળી ગયા, મળશે એવો નબળો વિચાર નહીં કરવાનો. શુદ્ધ વિચારે એ ચિંધેલા રસ્તે આપણે હાયલું જવાનું, એટલે આપણા હમણાં જ ભગવાન છે, જરાય દૂર નથી. જે મનની નબળાઈ, જે મનના મરમ, જે સંશય, જે કાંઈ આપણી ગુણ આંટી થતી હોય એ આજે કાઢવા માટે આપણે ભેરા થયા છે. એટલે જીવનની અંદર કાયમ પૂનમ રહીએ, કાયમ આનંદ રહીએ, કાયમ નિર્મળતા રહીએ, કાયમ ધીરજ રહીએ. કદી સપને કોઈના દોષ જોવામાં ન આવે તે માનો કે આપણું જીવન હવે ગુરુ ચરણમાં અમારું. સમુદ્રમાં નદીનું જળ હમાય જાય એટલે એ જળ પછે દોડતું વિરામ પામે છે, એમ આપણું જીવન સત્વચનમાં સદગુરુ શરણમાં હમાય જાય છે એટલે આપણું જીવન નિર્ભય બની જાય છે.
શક્તિ વાળું બની જાય છે, જેથી કરીને આપણામાં અમૃત વાણી ધર્મની ધારા શબ્દે શબ્દે બ્રહ્મ ઉપદેશ નીકળે છે. એ સત્કર્મનો પ્રભાવ છે. મનુષ્ય અવતાર લઈને જ બધા સંતો સીધા છે. મનુષ્યમાંથી રામ, મનુષ્યમાંથી કૃષ્ણ, મનુષ્યમાંથી રામાપીર, મનુષ્યમાંથી ઋષિ મુનિઓ સિદ્ધ સાધકો સુરાદાતા અનેક સંતો માનવ દેહે સીધા. તો એ પદ આપને આજે મળ્યું છે, કેમ આપણે એના જેવા ન બનીએ, એ માર્ગે કેમ ના આવી શકીએ? એ ભૂલ કાઢવા માટે આપણા જીવનમાં અજ્ઞાન અંધકાર નબળાઈ જે વાસના વિકાર છે એ કાઢવા માટે આજે ભેળા થયા છે. તો એમાં ભાવ રાખી અને આ આનંદનો અનુભવ આપણે કરવાનો છે. આજે આપણા આંગણે હરિદ્વારને આંગણે આટલા બધા ભાવ ભેડા ભગવાનના સ્વરૂપો ભેડા થયા છે. એકાબીજાના અંતરના ભાવનો જ આ પ્રભાવ છે. સંતો તો નિમિત્ત છે, પણ આપણી બધાની શુદ્ધતા અને એકતા અને સમદ્રષ્ટિથી જ ત્યાં સત્ય ધર્મની સ્થાપના થાય છે. તો આજે આપણે કહીએ કે સતધર્મ ક્યાં હશે, સતયુગ ક્યાં હશે, ત્યાં બધાના એક વિચારો થઈ જાય એટલે સતયુગ કપાઈ જાય છે. જ્યારે અઢારે વર્ણની એક ભાવના થઈ કે હવે જો વરસાદ આવે તો જીવાય, નકર જીવાય નહીં એટલે મૂછળધાર આ સીમા તો લીલા લહેર કરી દીધા. એ જ રીતે આપણી બધાની જ્યારે એકતા થાય છે ત્યારે ભગવાન ત્યાં પ્રગટ થાય છે. જ્યાં જ્યાં ઋષિ મુનિઓએ સત્કર્મ કર્યા છે ત્યાં ત્યાં ભગવાનની પધરામણી થાય છે. તો આ ભૂમિની અંદર જરૂર ભગવાન આવ્યા જ હોય, ભગવાન કાયમ રહેતા જ હોય, તો એની છાયામાં આપણે આવા ધર્મ કાર્યો, આવા સદવિચારો, આવો ધર્મ મહિમા પ્રગટ કરી શકીએ. નજર સારી વાત કરતા નથી આવડતી, બોલવા જાય કઈ ને કઈ બોલાઈ જાય. તો આજે એમ માનું કે આ હજાર આત્મારો ભગવાન અહીંયા પધારી અને બધાના જીવનને ધ્યાન કરવા માટે, જાગૃત કરવા માટે, ભૂલા હોય તો માર્ગે કરવા માટેની આજે આ તક મળે છે. આ ભાવ હૃદયમાં કાયમ રાખીને ઘરે હો જ્યાં હો ત્યાં રહેવાનું કે આપણે આવા મહાન સમૃદ્ધ સંતોના શરણમાં પહોંચી ગયા. હવે લીલા લહેર, હવે મોજમાં રહેવું, આનંદમાં રહેવું, ઉપાસીના ફૂલના ભગવાનને આપી અને નિષ્કામ ભાવે શતનામનું સ્મરણ કરવું. એક શ્વાસ જો ખાલી વહી જાય તો મને રામ દુવાઈ લાગી જાય. આટલી જીવનમાં કાળજી રાખી અને શ્વાસો શ્વાસ સતનામને આપણે સેવવાના છે. નામ સાથે એ જ સાધુ, નામ જાણ્યું એને સર્વે જાણ્યું, વાતો કરે કાંઈ નથી વળતું. વાતો તો ઘણીઓ છે, પણ અકળી યાદ કરો કે જે મને મારા ગુરુએ સત્લોકનો સંદેશો આપ્યો છે, અમર પ્યારો પાયો છે, અને જે મારા ઘટ ભીતરમાં હરદમ 21,600 વાર જે ખડાકા મારી લીધો છે, એ મારો ઘરધણી સોહમ સામળિયો ઘેરો જ છે, એ મારાથી જરાય દૂર નથી, એવી ભાવના રાખી અને જેમ પક્ષી ઈંડાને સેવે એમ સદગુરુનું વચન છે, ઈંડા જેવું છે એને તમે શ્વાસ અને ઉશ્વાસને સેવો એટલે એની અંદર જેને તમારે મળવું છે એ માલિક હાજરા હાજુર તમને મળે જ છે, મળ્યા જ છે. પણ આપણે હાથે કરીને આટા પડદા રાખીને ભજીએ છીએ, ભેદ રાખીને ભજીએ છીએ, માયાનો પડદો રાખીએ છીએ, દેહનો પડદો રાખીએ છીએ, સંસારનો પડદો રાખી, એ બધા પડદા ખુલી જાય એટલે તરસ પરસ એક તાર થઈ જાય. પછી ઘટો ઘટમાં આપને આત્માનું દર્શન થાય ત્યારે આપણા જીવનમાં આનંદ આવે. એ જ મોક્ષનો દ્વાર છે. મનુષ્ય અવતાર એ જ મુક્તિધામ છે. મનુષ્ય અવતાર એ જ ભગવાનનું ઘર છે. જય ગુરુ. અસીમ કૃપાથી આજે માનવ દેહ મળ્યો છે તો એ દેવને દુર્લભ એવો આજે આપને
સમય મેળવે એનો સદુપયોગ કરી લેવો અને દિવસે દિવસે એવો ભાવ રાખવો કે આપણા જીવનમાં કંઈક ફેરફાર થાય. સત્સંગથી, સદગુરુનું શરણ સેવાથી, સદવિચારોથી ફેરફાર થઈ જાય, જીવનમાં ઉતરે તો આનંદ જ થાય, કેમ ન થાય. એક થોડી જ વારમાં જેસલને તોરલ મળ્યા તો પીર હુંડા પીર બની ગયા, થોડી જ વાર વાલિયા લોટારાને નારદજી મળ્યા તો આદિકવિ મહર્ષિ વાલ્મીક બની ગયા. એવો નાનો બાળક ધ્રુ નારદજીના શબ્દથી 6 મહિનામાં પરમાત્માને પ્રગટ કરીને વાતો કરી. એવી માનવ શક્તિ, એનો આપણે સદઉપયોગ કરવો જોઈએ. એ સંસ્કારો જીવનમાં વસાવો, એ અખૂટ ધન છે, સત્ય ધન છે. જુગના જુગ વયા જાય પણ સંતોની નામના જતી નથી, કેમ કે એને સાચી વસ્તુ મળી. તો એ પ્રસંગ આપણા આંગણે આપણે બધા મળી ભગવાનને શરણે રહી અને આ કાર્યને ઉજવી રહ્યા છીએ. બધા સંતોની આપણા ઉપર દયા દ્રષ્ટિ થાય અને જીવનમાં ઈશ્વરનો પદ આપણે ઓળખી શકીએ એવો ભાવ રાખી અને આજે આ છોટે હરિદ્વાર રામરોટી આશ્રમના કર્મક્ષેત્રમાં આ કાર્ય કરવા ભેરાક્યા છે. આ બધો ભાવ એ જ ભગવાનની દયા, ભગવાનની દયા થાય ત્યારે આ બધું એક રૂપ થવાય છે. જય ત્યાં પીરસનારા ખૂબ રહેજો, એ આવે ને તરત જ થાળી ભરી દેજો, પછી ત્યાં ઠીક પડે બેસીને જમવા મટી જાઓ. એટલે આ એક મોટો હવન છે જગતમાં, જમવું એ મોટું કાર્ય છે. આ મુખ છે એ વેદિકા છે, આમાં 9 ઇન્દ્રિય 9 કુંડી યજ્ઞ છે અને જે કંઈ ખોડીએ ખોડીએ હોમ કરો છો એ બધા દેવોને શ્વાસ સુગંધ મળે છે. એટલે તરત આપને ઓડકાર આવે છે, પંચજન્ય શંખ વાગે છે અને જીવનમાં આનંદદાયી હોનારો લોરિયો બની જાય છે. એટલે આપણા મહાપુરુષો સૌરાષ્ટ્રના સંતોએ તો આ યજ્ઞ બહુ કર્યા છે. કોઈએ ભીખ માગીને, કોઈએ ખંભા ઉપર કાવડું ફેરવીને પણ અન્નદાન કર્યા છે, રોટલા આપ્યા છે. આંગણે આવેલા અતિથિને ભૂખ્યા ન જવા દેવા, એમાં કદાચ દીકરા ઠંડાઈ જાય તો ભલે, માથે કરવત મુકાઈ જાય તો ભલે, શરીર હુરીએ ચડી જાય તો ભલે, પણ આંગણે આવેલા અતિથિને પ્રેમથી આવકારો, આશરો, રોટલો અને પાણી આપી એના એના અંતરને આપણે રીઝવી લેવું, એ જ મહાન કાર્ય છે. બીજો તો આપણે ઘણા જન્મથી આ લેણ દેણના સંબંધ સ્વાર્થમાં આપણે ફેરા ફેરા છે, પણ આ પરોપકાર કાર્ય છે કે જેને ઘરે આપણે નથી જવું, ઓળખતા નથી, એ અતિથિ દેવો ભવો કહેવાય. એ જમે એટલે આખું જગત જૈમો એ બરાબર સુકૃત મળે છે. હગાવાલા તો હાટે પાટે, પણ જે અતિથિ જમે એ વૈકોટ માટે છે. એ ભાવનાથી આપણે આ આશ્રાધર્મ સુંદર જીવનથી અને ભલા ભાવથી પ્રેમથી સેવી લેવા જેવો છે. આવા પ્રસંગો સંતો મહાત્માઓ શા માટે કરે છે? 56 ભોગ ભગવાનને શા માટે ધરાવે છે કે ભાઈ તમારા આંગણે આવે તો આવા 56 જાતના રસોડા શીખી અને તમે આવનાર અતિથિને વીજવી લો. 56 ભોગના દર્શન કરે પણ ઓડકાર નથી આવતો, પણ ઘરે જઈને એવી સુંદર રસોઈ બનાવી અતિથિને જમાડો એટલે એ ઠાકર રાજી થઈ જાય. આવો ભાવ રાખી અને તમારા ઘરની અંદર, તમારા ઝૂંપડીની અંદર જે ડેબરો તમે ખાતા હો એ પ્રેમથી અતિથિને ખવડાવો, એમાં ભગવાન ખૂબ રાજી થાય છે. તો આજે ધન્યવાદ, દૂર દૂરથી પોતાના ધંધા મૂકીને, ખર્ચા કરીને,
આ કાર્યને સેવવા માટે જે આવી રહ્યા છે એ ખૂબ આભાર, અને ભગવાન તમને ખૂબ ખૂબ સંપત્તિ શક્તિ સત્કાર્યમાં મદદરૂપ બને તેવી અંતર આત્માની આ ભાવનાઓ બોલે છે. તો આમાં હંમેશા આપણો વિજય છે, આપણું કલ્યાણ છે, આપણા ઘરમાં જીવનમાં બરકત રહીએ. બીજું તો બધોએ વ્યવહાર વાહિનો તો કર્યા જ કરીએ છીએ, અને એ તો ઘણા જન્મ ભયા ગયા, પણ આજે આવા કાર્ય જે નજરે જોઈશું એ લાખો માણસ ત્યાં ત્યાં ભેરા થાય અને બધાએ આનંદથી આવો સમદ્રષ્ટિવાળું ક્ષેત્ર જોઈ અને અરસ પરસ ઈશ્વર ભાવ જાણી વંદન કરે, શુદ્ધ ભાવે સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કોઈની, વાચકાચ મન નિષ્ફળ રાખે ધન જનેતા એની, આ વૈષ્ણવો એનું નામ કહેવાય. વૈષ્ણવજન કેને કઈ ભીડ પડાઈ જાણે, પર દુઃખે ઉપકાર કરે પણ મન અભિમાન ન માણે, વૈષ્ણવોનું એ લક્ષ્ય છે. આપણે બધા મહાવૈષ્ણવ સંપ્રદાય જ કહેવાય છે, અને જે કૃષ્ણાશ્રમ માંથી બેઠા છે એ ઝુંપડીએ ભગવાન જરૂર આવે છે. ભગવાનના સ્વરૂપો ક્રમતારા ઘણા મહાપુરુષો પૃથ્વી ઉપર ફરતા વિચરતા હોય એ આવે, એટલે આદર આવકારાથી સેવાથી એને આપણે રીઝવી લઈ. તો એનો અંતર આત્માનો જે કઈ આશીર્વાદ છે એ આપણા અનંત જન્મના પ્રાયશ્ચિતોને બાળીને ભસ્મ કરી નાખે. સંતોનું બ્રહ્મ જ્ઞાન છે, આપણું ખાલી જ્ઞાન છે, ખાલી બળાકાર, અને સંતો અંતર આત્મા ઈશ્વરના શરણમાં રહી બોલે છે કે ભાઈ હું નથી બોલતો, હું નથી જાણતો, આ તો મારા ઘટમાં બેઠો બેઠો મારો રામ બોલાવે એ હું બોલું છું. આવી ભાવનાથી જે વાણી નીકળે એ અમૃત વાણી છે, અને ઓલી વેખરી વાણી છે. તો શુદ્ધ ભાવે સદવિચારે આ બધું પરમાત્માનું પરમાણુ આપને મળ્યું છે, એમાંથી જસ લઈ લો એવો ભાવ રાખી અને આવા કાર્યોમાં ખાલી જઈને બેસો તો આપણા જીવનમાં થોડા એના વિચારો આવે કે આપણે મનુષ્ય છે, આપણે કેમ એવું કંઈ નથી કરતા, આપણા ઉપર ભગવાનની શું નથી દયા છે, પણ આપણે તો નક્કી કરી લીધું મનોમન કે બસ આપણે આટલું ખૂણ ભગવાન સહી કરીએ કે તો આવું એટલું ખૂણ. તારે એથી વિશેષ સારા કાર્ય કરવા હોય તો ભગવાન તો મંજૂરી આપે છે, એની તો દયા છે. એ દયાને દિલમાં વસાવી લ્યો અને જીવનને ધન્ય બનાવી લ્યો. એક જ માણસ લાખો માણસને આ સંસારમાંથી પરમાત્માના દ્વારે પહોંચાડી દે છે, અને એક માણસ પોતાના જીવનું ભલું નથી કરી શકતો, તો એ પણ મનુષ્ય. મનુષ્યના જે કર્મ છે એ આપણે જીવનમાં વસાવવા જોઈએ, તો જ આપને પરમાત્મા કંઈક ભરવાનો આપે કે તમે પણ કંઈક સારા કામ કરો. પણ આપણે કંઈ એ વિચારોને વરીએ નહીં, એ માર્ગે હાલીએ નહીં, તો ભગવાન કે હું શું, મેં તો તમને બધું આપી દીધું, તમારામાં મારામાં કંઈ જુદું નહીં એવો ભાવ રાખી અને તમને મારું પદ બધી સત્તા બધી સમજણ બધી વાતો ભગવાનના ઘરની આપને મળી ગઈ છે. હવે ભગવાનના લક્ષ્ય લઈ અને જીવનમાં ઉતારી અને પરમાત્માના પદમાં ભળી જવું એ કાર્ય આપણે કરતું રહેવું જોઈએ. હવે બાપા બે શબ્દ બોલશે, બોલો સર.